ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ 13 ગતિ અને સમય મોશન એન્ડ ટાઈમ પાઠની સમજ ભાગ 2 13.4 ઝડપનું માપન મીઝરિંગ સ્પીડ સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. પ્રવૃત્તિ 13.3 જમીન પર ચોક પાવડર અથવા ચૂનાની સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો. જુઓ આકૃતિ 13.6. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો? આકૃતિ 13.2માં દર્શાવ્યા મુજબ દડાની ઝડપનું માપન કરવું. દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો. જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 13.3માં અવલોકનોની નોંધ કરો. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. કોષ્ટક 13.13 ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય. સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો તથા કાંડા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો 1 સેકન્ડ છે. જો કે એવી ખાસ પ્રકારની ઘડિયાળો પણ મળે છે કે જેમાં 1 સેકન્ડ કરતાં નાનો સમયગાળો માપી શકાય છે. તેનાથી કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખ કે 1 કરોડમો ભાગ પણ માપી શકે છે. તમે માઇક્રોસેકન્ડ અને નેનોસેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ. 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો અજબમો ભાગ. આવા સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનોમાં વપરાય છે. રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે. બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ અને શતાબ્દીઓ મિલિયનમમાં માપવામાં આવે છે. તારાઓ તથા ગ્રહોની ઉંમર અજબ વર્ષમાં માપવામાં આવે છે. તમે કલ્પના કરી શકો છો કે તેમની સાથે આપણા વ્યવહારનો સમયગાળો કેટલો હશે? તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. તે માટે તમારે તમારી શાળાનું તમારા ઘરની કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. ત્યારબાદ દરેક તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. તમે તેને જાતે મીટર પ્રતિ સેકન્ડમાં ગણી કાઢો. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ આપેલી છે.
પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપ સહેજે પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપ ધરાવે છે? એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો છો. આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહે. આથી કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ શોધી શકો. લીધેલ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બુજો એ જાણવા માગે છે કે શું ઝડપને માપતું કોઈ સાધન છે ખરું? તમે સ્કૂટર કે મોટરસાયકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર જોયું હશે. આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પર પણ ગોઠવેલું હોય છે. આકૃતિ 13.7માં કારનું ડેશબોર્ડ બતાવેલું છે. જુઓ કે તેમાંના 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ કલાક લખેલું છે, જેને સ્પીડોમીટર કહે છે. આકૃતિ 13.7 કારના ડેશબોર્ડની છે, જેમાં તમે સ્પીડોમીટર જોઈ શકો છો. તે ઝડપને સીધી જ કિલોમીટર પ્રતિ કલાકમાં માપે છે. એક બીજું મીટર પણ છે જે વાહને કાપેલું અંતર માપે છે. આ મીટરને ઓડોમીટર કહે છે. શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું. ત્યારબાદ તેણે તેના અવલોકનોને કોષ્ટક 13.5માં નોંધ્યા હતા. કોષ્ટક 13.5 મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન છે. તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે? તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો? કોષ્ટક જોઈને બુજોએ પહેલીને ચીડવા માટે પૂછ્યું કે તે કહી શકે છે કે 9:45 AM સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ. પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. તેઓ તેમના શિક્ષક પાસે ગયા. શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે અંતર સમયનો આલેખ દોરવો એ એક રસ્તો છે. તો આવો આલેખ કેવી રીતે દોરવો તે આપણે જોઈએ. 13.5 અંતર સમયનો આલેખ, ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ. તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. આવો એક સ્તંભ આલેખ, બાર ગ્રાફ નામે ઓળખાતો આલેખ આકૃતિ 13.8માં બતાવ્યો છે. આકૃતિ 13.8 દરેક ઓવરમાં થયેલા રનનો સ્કોર દર્શાવતો સ્તંભ આલેખ છે. આકૃતિ 13.9 હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો પાઈ ચાર્ટ વર્તુળ આલેખ છે. આકૃતિ 13.10 ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફાર દર્શાવતો રેખા આલેખ છે.
આલેખ પેપર લો. આકૃતિ 13.11માં દર્શાવ્યા મુજબ તેમાં પરસ્પર લંબ એવી બે રેખા દોરો. સમક્ષિતિજ રેખાને XOX' નામ આપો. તે એક્સ અક્ષ તરીકે ઓળખાય છે. તે જ રીતે ઊભી રેખાને YOY' નામ આપો. તે વાય અક્ષ તરીકે ઓળખાય છે. XOX' તથા YOY' રેખાઓના છેદન બિંદુને ઉગમ બિંદુ O કહે છે. જે બે રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય તેમને આ બે અક્ષ પર દર્શાવાય છે. આપણે એક્સ અક્ષ પરના ધન મૂલ્યને OX દિશામાં દર્શાવીએ છીએ. તે જ રીતે વાય અક્ષ પરના ધન મૂલ્યને OY દિશામાં દર્શાવાય છે. આકૃતિ 13.11 આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલ છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાશિઓના માત્ર ધન મૂલ્યો જ ધ્યાનમાં લઈશું. આથી આપણે આકૃતિ 13.11ના છાયાવાળા ભાગનો જ ઉપયોગ કરીશું. બુજો અને પહેલીએ કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયને શોધી કાઢ્યો. તેમની માહિતી કોષ્ટક 13.6માં આપેલી છે. કોષ્ટક 13.6 કારની ગતિ દર્શાવે છે, જેમાં સમય અને અંતર દર્શાવેલ છે. નીચે આપેલા ક્રમ સ્ટેપ્સ મુજબ તમે આલેખ દોરી શકો છો. આકૃતિ 13.11 મુજબ પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરીને તેમને OX તથા OY નામ આપો. એક્સ અક્ષ પર તથા વાય અક્ષ પર કઈ રાશિઓ દર્શાવવી તે નક્કી કરો. પ્રસ્તુત કિસ્સામાં આપણે સમયને એક્સ અક્ષ પર અને અંતરને વાય અક્ષ પર દર્શાવીશું. અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણમાં પસંદ કરો. કારની ગતિ માટે પ્રમાણમાં આ મુજબ લઈ શકાય. સમય 1 મિનિટ = 1 સેન્ટીમીટર, અંતર 1 કિલોમીટર = 1 સેન્ટીમીટર. તમે પસંદ કરેલા પ્રમાણમાં મુજબ સમય તથા અંતરના મૂલ્યોને જે તે અક્ષ પર નોંધો. કારની ગતિ માટે એક્સ અક્ષ પર Oથી 1 મિનિટ 2 મિનિટની નોંધ કરો. તે જ રીતે વાય અક્ષ પર અંતરને 1 કિલોમીટર 2 કિલોમીટરને નોંધો. હવે આલેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો. કોષ્ટક 13.6માં અવલોકન 1 મુજબ 0 મિનિટના સમયે અંતર પણ 0 છે. આ મૂલ્યની જોડ આલેખમાં ઉગમ બિંદુ O બનશે. એક મિનિટ બાદ કાર 1 કિલોમીટર અંતર કાપે છે. આ જોડની કિંમતને દર્શાવવા માટે એક્સ અક્ષ પર 1 મિનિટ દર્શાવતા બિંદુને જુઓ. તે બિંદુમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરો. ત્યારબાદ વાય અક્ષ પરના 1 કિલોમીટરના બિંદુ પરથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો, જ્યાં આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુએ છેદે છે તે બંને અવલોકનોના મૂલ્યની જોડ દર્શાવે છે. જુઓ આકૃતિ 13.12. આ જ રીતે આલેખમાં બીજી જોડના મૂલ્યોને દર્શાવો. આકૃતિ 13.12 આલેખ પરનું અંતર. આ
આકૃતિ 13.13 જુદા જુદા સમયે કારની સ્થિતિને અનુરૂપ બિંદુઓની જોડ દર્શાવે છે. આકૃતિ 13.13માં દર્શાવ્યા મુજબ આલેખમાંના બધા જ બિંદુઓને જોડો. તે એક સુરેખા છે. આ કારની ગતિ માટેનો અંતર સમયનો આલેખ છે. આકૃતિ 13.13 આલેખનું નિરૂપણ. જો અંતર સમયનો આલેખ સુરેખા હોય તો તે દર્શાવે છે કે કાર અચળ ઝડપે ગતિ કરે છે. જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે. સામાન્ય રીતે ઉપરના ઉદાહરણમાં આપેલ પ્રમાણમાપની જેમ પ્રમાણમાપની પસંદગી હંમેશા સરળ હોતી નથી. ઇચ્છિત રાશિઓને એક્સ અક્ષ તથા વાય અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા સ્કેલ માપની પસંદગી કરવી પડે છે. ચાલો આપણે આ વાતને એક ઉદાહરણ વડે સમજીએ. આકૃતિ 13.14 બસ માટેનો અંતર સમયનો આલેખ છે. ચાલો આપણે પહેલી અને તેના મિત્રોને પિકનિક લઈ જતી બસનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. કાપેલું અંતર અને તે માટે લાગતો સમય કોષ્ટક 13.5માં દર્શાવેલો છે. કોષ્ટક 13.5 મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન. બસ વડે કપાતું કુલ અંતર 80 કિલોમીટર છે. જો આપણે 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ પસંદ કરીએ તો એક્સ અક્ષ પર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે, જે કાગળ પર બતાવવો શક્ય નથી. બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ લેતા એક્સ અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટરની જ થાય, જે અનુકૂળ પણ છે અને આલેખ અને આલેખપત્રમાં ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય છે. આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવો જોઈએ, જે માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે. પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત. પ્રમાણમાપની એવી પસંદગી કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને અને આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. ધારો કે આપણી પાસે 25 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટરના માપનો આલેખ પેપર છે. કોષ્ટક 13.5ની માહિતીને ઉપરની શરત મુજબ રજૂ કરવા માટેનું પ્રમાણમાપ નીચે મુજબ હોઈ શકે. અંતર 5 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર અને સમય 6 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર. હવે તમે બસની ગતિ માટે અંતર સમયનો આલેખ દોરી શકો ને? શું તમારો આલેખ આકૃતિ 13.13ની સાથે સામ્યતા ધરાવે છે? કોષ્ટકમાં દર્શાવેલી માહિતીની સરખામણીમાં અંતર સમયનો આલેખ ગતિ માટેની જુદી જુદી માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે કોષ્ટક 13.5 ચોક્કસ સમયગાળાના બસ વડે કપાયેલ માત્ર અંતરની જ માહિતી પૂરી પાડે છે. જ્યારે અંતર સમયના આલેખમાંથી આપણે કોઈપણ સમયે બસ વડે કપાયેલું અંતર શોધી શકીએ છીએ. ધારો કે 8:15 AM સમયે બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું તે આપણે જાણવું છે. આપણે એક્સ અક્ષ પર
8:15 AM ને અનુરૂપ બિંદુને નોંધીશું. ધારો કે આ બિંદુ A છે. ત્યારબાદ આપણે A બિંદુ પાસે X અક્ષને લંબ અથવા Y અક્ષને સમાંતર રેખા દોરીશું. આકૃતિ 13.14 મુજબ આ લંબ રેખા આલેખને છેદે તે બિંદુને T નામ આપીશું. હવે બિંદુ T માંથી X અક્ષને સમાંતર રેખા દોરીશું, જે Y અક્ષને B બિંદુમાં છેદે છે. Y અક્ષ પર B બિંદુને અનુરૂપ મળતું અંતર OB છે, જે 8:15 AM ના સમયે બસ વડે કપાતું કુલ અંતર કિલોમીટર એકમમાં આપે છે. આ અંતર કેટલા કિલોમીટર છે? હવે તમે પહેલીને 9:45 AM ના સમયે બસ વડે કેટલું અંતર કપાયું તે શોધવામાં મદદ કરી શકો ને? વળી તમે બસની મુસાફરીના અંતર સમયના આલેખ પરથી બસની ઝડપને શોધી શકો ખરા? થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.